तो समाचारमां आगळ वात करीए पहला महत्वपूर्ण समाचार मळी रह्या छे तेना पर नजर करिए। गांधीनगरमां जूना सचिवालय खाते ओपीएस मुद्दे सरकारी कर्मचारीओ द्वारा रेलीनुं आयोजन करवामां आव्युं छे। मां सीएल पर उतरेला कर्मचारीओए सरकार विरुद्ध रेली योजी छे। तो सरकारे गईकाले करेली जाहेरातने लॉलीपॉप गणावी छे। तो सरकार द्वारा जो जाहरात करवामां आवी हती तेने कर्मचारीओ लॉलीपॉप गणावी छे। जूना सचिवालय खाते ओपीएस मुद्दे सरकारी कर्मचारीओ रेली योजी छे। तो आज अंगे वधु जानकारी साथे संवाददाता मल्हार आपणी साथे लाइव जोड़ाया छे। मल्हार, जे प्रकारे कर्मचारीओ द्वारा रेली योजवामां आवी रही छे अने जे सरकार द्वारा जे जाहरात करवामां आवी हती तेने लॉलीपॉप गणावी रह्या छे, शुं वधु जानकारी? હા, ચોક્કસથી રાજ્ય સરકાર દ્વારા જે રીતે ગઈકાલે સરકારી કર્મચારીઓના હિતમાં જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ કર્મચારીઓમાં ક્યાંક ને ક્યાંક નારાજગી હોય તેનું સ્પષ્ટ પણ અહીંયા આગળ જે લાઈવ દ્રશ્ય છે તે જોઈ શકાય છે। અહીંયા આગળ જે સરકારી કર્મચારીઓ જે છે તે અત્યારે સરકાર વિરુદ્ધ જે છે તે દેખાવો કરી રહ્યા છે। સરકારી કર્મચારીઓની માંગ છે કે રાજ્ય સરકાર જે છે તે ઓપીએસ ની જાહેરાત કરે। તેમના પ્રમુખો દ્વારા જે ગઈકાલે બેઠક કરવામાં આવી હતી, બેઠકની અંદર જે છે તે તેમના પ્રમુખો અને જે આગેવાનો હતા તેઓ ફૂટી ગયા હતા તે પ્રકારના આક્ષેપ સાથે જે છે તે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત રેલી દરમિયાન જે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા કે પ્રમુખો તેમના હોદ્દા ઉપરથી રાજીનામા આપી દે અને સરકાર જે છે તેઓએ લોલીપોપ આપી હતી। અહીંયા આગળ સરકારી કર્મચારી આપણી સાથે છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। ગઈકાલે જે રીતે બેઠક કરવામાં આવી હતી, સરકાર દ્વારા જે જાહેરાત કરાઈ હતી, જાહેરાતને લઈને આપ શું કહેવા માંગો છો? એટલે હું એ સ્પષ્ટ કહેવા માંગુ છું કે છેલ્લા ઘણા સમયથી એટલે કે એક સપ્તાહથી અમારા મુખ્ય હોદ્દેદારોની મંત્રીશ્રી સાથે બેઠક કરવામાં આવી હતી, પરંતુ જે ગઈકાલે સરકાર દ્વારા જે લોલીપોપ આપવામાં આવેલ એ બાબતે કર્મચારીઓને વિશ્વાસમાં લીધા નથી, વધુમાં હોદ્દેદારોને પણ આ બાબતે વિશ્વાસમાં લીધા નથી। અને જે અમારા 15 પ્રશ્નો હતા એમાંથી જે મુખ્ય પ્રશ્ન જે જૂની પેન્શન યોજના, ફિક્સ પગાર પ્રથા નાબૂદી, સમાન કામ સમાન વેતન, જે ગ્રેડ પે ની વિસંગતતા હતી, આ 3 પ્રશ્નો વિશે અમને લોલીપોપ આપવામાં આવી છે અને એનો જ આક્રોશ છે। ચોક્કસથી આગળ આક્રોશ જોવા મળી રહ્યો છે। અન્ય પણ બીજા એક વ્યક્તિ છે તેમને પણ પૂછવાનો પ્રયાસ કરીશું, આપનું શું કહેવું છે? જે રીતે આજે માસ સેલ ઉપર ઉતર્યા છો, આવનારા દિવસોમાં કેવા કાર્યક્રમો રહેશે? આવનારા દિવસોમાં સરકારને એટલું જ જણાવવાનું કે ફિક્સ પગારના કર્મચારીઓ અને 2005 પછી જે કર્મચારીઓ લાગ્યા છે એમને તો સરકારે માત્ર ને માત્ર લોલીપોપ આપ્યો છે, અને 2005 અને 2000 પહેલાના પછીના કંઈ સરકારે ભાગલા પાડો અને રાજકારણની નીતિને અપનાવી છે, પણ કર્મચારી બધા એક સૂત્રતા જાળવીને આજે આખા ગાંધીનગર જિલ્લાના તમામ કર્મચારી અહીંયા એક સાથે જોડાયા છે અને એક સાથે માસસેલ પર ઉતર્યા છે, અને એનો આપ અહીંયા લાવો જોઈ રહ્યા છો કે આવી એ સમાનતા ક્યાં જોવા અસમાનતા જોવા મળી છે। ચોક્કસથી આગળ કર્મચારીઓમાં જે છે તે રોષ જોવા મળી રહ્યો છે, મોટી સંખ્યામાં અહીંયા આગળ મહિલા કર્મચારીઓ હોય તેઓ પણ જે છે તે ગરબા રમીને પણ પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા હતા। કર્મચારીઓનું કહેવું છે કે રાજ્ય સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તે માત્ર લોલીપોપ પૂરતી આ જાહેરાત છે, આ જાહેરાતથી જે 2005 પછીના જે કર્મચારીઓ છે તેઓને કોઈ પણ પ્રકારના લાભ નથી થવાના, ઉપરાંત તેમના જે પ્રમુખો જે મંડળ હતું, જે મંડળના પ્રમુખો જે સરકાર સાથે વાટાઘાટો કરી હતી તે લોકો પેન્શન પાત્ર છે, પરંતુ નવા કર્મચારીઓના પેન્શનના હિતમાં તેઓ કોઈ પણ પ્રકારની ચર્ચા જે છે કરી નથી, અને તે કાર્યક્રમો એટલે કે માસ સેલ સહિત પેનડાઉનના જે કાર્યક્રમો છે તે કાર્યક્રમો યથાવત રાખવામાં આવશે। જે મલ્હાર જે પ્રકારે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી, પરંતુ કર્મચારીઓમાં હજુ પણ ક્યાંક ને ક્યાંક અસંતોષ છે, પરંતુ જો જે એમની મુખ્ય માંગ છે એવી રીતે તેમને જણાવ્યું કે મુખ્ય માંગ જે છે હજી સંતોષાઈ નથી, તો આગામી સમયમાં જો આ મુખ્ય માંગ નથી સંતોષાતી તો આગામી રણનીતિ શું રહેશે? ચોક્કસથી સરકારી કર્મચારીઓનું કહેવું છે કે જો તેમની 3 મુખ્યત્વે માંગ છે, ઓપીએસ છે, પે ગ્રેડ છે અને સમાન કામ સમાન વેતનની જે માંગ છે, જો એ માંગો નહીં સ્વીકારાય તો જે નિર્ધારિત કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા હતા પહેલેથી જ, એટલે કે આજે 17મી તારીખે માસ સેલ અને 22મી તારીખે પેનડાઉન અને ત્યારબાદ જે છે તે આંદોલનની રણનીતિ, આ તમામ કાર્યક્રમો જે છે તે નિયમિત મુજબ જે છે તે કરવામાં આવશે। આ ઉપરાંત ક્યાંક ને ક્યાંક કર્મચારીઓ એવું પણ કહી રહ્યા છે કે આ ભાજપ સરકારની છેલ્લી દિવાળી હશે, એટલે કે સરકાર દિવાળી બાદ જે છે તે ઘર ભેગી થશે, કારણ કે તમામ કર્મચારીઓ યુવાન છે અને તે તમામ કર્મચારીઓ
वर्ष 2005 થી લઈને 2016 માં જેટલી પણ 2022 સુધી જેટલી પણ ભરતીઓ થઈ હતી એ ભરતીમાં તમામ ઉમેદવારો જે છે તે લાયક ઠરે હતા અને તેઓને આશા હતી કે સરકાર તેમને અન્ય રાજ્યોની જેમ પણ ઓપીએસ જે છે તે આપશે પરંતુ સરકાર દ્વારા જે છે તે ઓપીએસ મામલે કોઈ પણ પ્રકારની જે છે તે જાહેરાત નહીં કરાતા અંતે કર્મચારીઓમાં રોષ જે છે તે ભભૂકી ઉઠ્યો છે અને આ રોષ અત્યારે સચિવાલયનું એટલે કે સરકારી અને પ્રજાનું જે કામકાજ જે છે તે કામકાજ છોડીને અત્યારે રસ્તા પર ઉતર્યો છે આવનારા દિવસોમાં પણ આ લોકો સચિવાલયની બહાર પણ મોટા પાયે ધરણા અને દેખાવ કાર્યક્રમ કરશે માત્ર ગાંધીનગર નહીં પરંતુ રાજ્યના તમામ જિલ્લાઓની અંદર જે છે તે વિરોધ સરકારી કર્મચારીઓનો સરકાર પ્રત્યે જોવા મળી રહ્યો છે એટલે કે સરકારે જે છે ઓપીએસ મામલે કોઈ પણ જાહેરાત જો નહીં કરે તો આવનારા દિવસોમાં ચોક્કસથી ભાજપ વિરુદ્ધનું આ લોકો મતદાન કરશે તે પ્રકારની પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે જીમલ હાર સમગ્ર માહિતી બદલ આભાર